પછી બીજી વાર બે ત્રણ મહિના પછી થઈ તો એમને એમ કે પાછી મટી જશે, અને ડોક્ટરે એમને ડોક્ટરની દવા લીધી ચાંદીની, તો ડોક્ટરે કીધું કે મટી જશે, તો એમને અમને ઘરે પણ કોઈને ના કીધું કે આવું થયું છે. એ પેઇનકિલરને આ અંતિમ લઈને અમારી સામે બેસીને જ જમતા હોય, પણ અમને કોઈને ખબર જ ના પડવા દીધી. દીદી તમને મંગળસૂત્ર પહેરો છો? હા, હું મંગળસૂત્ર પહેરું છું અને હું બધો જ શણગાર કરું છું, કારણ કે મારે મારો દીકરો પવણાવવાનો છે. હો, અને તમને ખબર ના હોય ને તો કહી દઉં કે જેનો દીકરો પવણાવવાના હોય, જેના બાળકો નાના હોય, એને બધો જ શણગાર કરવાનો હોય, કેમ કે કોઈ વિધવા માયના દીકરાને ના પવણાઈ શકે. અને મેં પહેલા જ મંગળસૂત્ર, મારા હસબન્ડ હતા ને ત્યારે જ મેં મંગળસૂત્ર કરાવી લીધું હતું, અને ત્યારે મેં લાઈવમાં જ કીધું હતું કે આ મારા નામનું મંગળસૂત્ર છે, કારણ કે મારે ક્યારેય વિધવા નથી થાવ. ઓકે, અને એમની એટલી બધી કેટલા ખબર છે, 4000 વિડીયો છે. કદાચ હું 4000 દિવસ આખી જિંદગી વિડીયો મૂકું તો કોઈને ખબર ન પડે કે અત્યારે હાજરમાં છે કે નથી. એમ બેન સારું છે ને એમને, ભાઈ એ તો ભગવાનના ધામમાં જતા રહ્યા. મારો દીકરો 23 વર્ષનો છે. હા, દીકરાની માં કે દીકરીની માં ક્યારેય વિધવા ના કહેવાય, કેમ કે એને હજી દીકરાની જિંદગી સજાવવાની બાકી છે. અને દુનિયાના કહેવાથી જો હું આવી રીતે તો કોઈ એમ કહેશે કે ઓલા બેને જ કીધું, આને લાગતું નથી કે એનો હસબન્ડ વયો ગયો, પણ મેં કીધું તે ઈ ન જોયું કે મારા હસબન્ડને હું ભેગી બેઠી હતી ગયા ત્યાં સુધી. તમારા વર તો તમારા ઘરમાં જીવતા છે, એને હરખા મોઢે બોલાવીને એકવાર ઘરમાં ઘરે એટલે પીસો પાણીનો ગ્લાસ તો આપો, પછી તમે બીજાને શિખામણ દો. અને હું તો ગમે એવી રીતે રહું, મને અફસોસ એટલા માટે જ નથી, કેમ કે મેં મારી મેરેજ લાઈફ બહુ સારી રીતે નિભાવી અને હજી નિભાવું છું. મારા સાસુ સસરાની જવાબદારી છે જ મારી ઉપર. મેં મારી મમ્મીને જોઈ છે આ પરિસ્થિતિમાં. હા બેન, મેં તમને કીધું ને કે એટલા બધા અઢળક લોકો આ 2 વર્ષમાં મારી હારે આ પરિસ્થિતિવાળા જોડાણા છે, અને મેં બધાનું સાંભળ્યું છે કે કોના ઘરની શું પરિસ્થિતિ છે, એમ કે હસબન્ડ ખાટલામાં સૂતા હોય અને પત્નીને ઘરમાં દૂધના છોકરા રોતા હોય તો દૂધ લેવાના પૈસા ન હોય, ને હસબન્ડ ઓલા કેન્સરના ખાટલામાં સૂતા હોય ને હસબન્ડને સૂપ આપવાનું કીધું હોય ડૉક્ટરે કે તમે એને સૂપ પીવડાવજો, બે માણસ એકાબીજાની હામુ જોઈને હાંજ પડે બેઠા બેઠા રોતા હોય. હસબન્ડ એમ કે તું કાંઈ ચિંતા કરમાં, એમ હું તો કાલે જવાનો છું ને આજે જવાનો છું એમ. અને એ સ્ત્રી એક બેન તો એવા છે અહીંયા બાપુનગરમાં કે એમના હસબન્ડને અચાનક જ કેન્સર થઈ ગયું, એમના હસબન્ડની ઉંમર 36 વર્ષની છે, અને એ એમને કંઈક કાપડની કંઈક ફેક્ટરી હતી, એમની ફેક્ટરી વેચાઈ ગઈ, તો એ ભાઈને તો સારું ન થયું, ભાઈ તો અત્યારે પેરાલિસિસ થઈ ગયું, એમને મગજ નહોતું, એ તો ખાટલામાં જ પડ્યા છે. અને બેન ઓલું મોતી પોરવાનું ઘરેથી કામ કરે અને આખો સવારે જાય ને સાંજે આવે, ભાઈને સંડાસ બાથરૂમ જવું હોય ને તો એ જઈ નથી શકતા, એટલે આવે ને ત્યાં સુધી એમને ખાટલામાં જ બધું કરી રાખ્યું હોય. ઓલા બેન આખો દિવસ જઈને આવે ને પછી ભાઈની સેવા કરે ને સાફ કરે, એવા એવા બૈરાઓ છે. અમે તો સોશિયલ મીડિયામાં છીએ એટલે અમે વિડીયો મૂકીને તમે જુઓ, પણ આ બીમારીમાં એટલા બધા લોકો એટલી બધી ખરાબ રીતે હેરાન થતા મેં મારી નજરે જોયા છે 2 વર્ષની અંદર, કે એ બહેનોને તો પગ ધોઈને પાણી પીવા જોઈએ, કે તો એમના પતિનો સાથ નથી છોડ્યો. અને આપણે અને અમારી જેવા તો 2 હારા કપડાં પહેરતો એમ કે આ જો છે પડી છે ને, જરા મન નહોતી પડી, તમને પડી, તમે રાખો. મેં તો એક વસ્તુ નક્કી જ કરી લીધી છે કે કુટુંબ સમાજ પરિવાર કે ફોલોઅર્સ, ખરાબ કહેવાવાળા કોઈને જવાબ નહીં આપવાનો, કારણ કે પહેલાં પોતાના કાચમાં મોઢું જોઈ લેજો તમે કેટલા ટકા હારા છો. અને કદાચ તમને તમારું મોઢું ન જો દેખાય તો આવજો મારી પાસે, હું તમને તમારો અરીસો દેખાડી દઈશ, કેમ કે હવે હું કોઈનું 1% નહીં સહન કરું. કેટલું? આટલું કે નહીં સહન કરું. સોશિયલ મીડિયામાં મારા વિરોધી હોય, પરિવારમાં હોય, સમાજમાં હોય, કુટુંબમાં હોય, આજુબાજુમાં હોય કે મિત્રોમાં હોય, કોઈનું 8% નહીં કરું, જ્યાં બેઠા હશે ન્યાન દાટી દઈશ. અને મારું કપડું ખાલી જો આમ કરવાની કોશિશ કરીને તો હું આખા નાગા કરીને ગુજરાતમાં ફેરવી નાખીશ. હવે કોઈના બાપથી હું નહીં બીવું,
એટલે જે કોઈ પણ હો એ પોતાની મર્યાદામાં રહેજો, અને મર્યાદા બહાર એક ટકોય પગ નહીં ઓળંગતા. બાકી હવે હું જેટલી હારી દેખાઉં છું ને એના કરતાં 707 વાર નપાવટ થઈને દેખાડી દઈશ. કેમ કે આ 2 વર્ષ મેં જે રીતે સોશિયલ મીડિયામાં અને મારી રિયલ લાઈફમાં જે મેં કાઢ્યા છે ને, તો જે પહેલાંની જે હું હતી ને ઓરિજિનલ રૂપ, એના કરતાં વધારે ખતરનાક રૂપ મારું દેખાઈ ન જાય એનું ખાલી ધ્યાન રાખજો. અને આ મેસેજ હતો ખાલી ને ખાલી મારા વિરોધીઓ માટે, મારા પોતાના વ્યક્તિઓ માટે હું હંમેશા ઊભી જ છું જેમ હતી ને એમને. એટલે કોઈ પણ વ્યક્તિ ગાળ દેવામાં કે કોઈ પણ વ્યક્તિ ખરાબ બોલવામાં કે ખરાબ કરવામાં કે મારા કપડાને આમ કરીને આમ કરવામાં 707 વાર વિચાર કરજો. બાકી જો કોઈ પણ એક સિંગલ વ્યક્તિએ આટલી કે હળી કરીને તો આજુબાજુના ગ્રુપ, ઘર, સમાજ, સર્કલ બધાને ઉઘાડા કરીને ગોળ ગોળ ફેરવીશ ને આખું ગુજરાત આવશે ને તો કપડા નહીં પહેરાઈ શકે. આ સંગીતા પટેલ બોલે છે. કેમ કે આ 2 વર્ષ સુધી બહુ જ કર્યું, બહુ જ સહન કર્યું છે, બધાનું અનહદ કર્યું છે. હું બોલતી નહોતી, એનું કારણ એવું હતું કે મારે ગંદકી નહોતી કરવી. શું ગંદકી નહોતી કરવી? બાકી કોઈનો બાપ ની તાકાત નથી કે અહીંયા કઈ કઈ જાય અને કઈ કરાવી નહીં જાય, બરાબર. અને આને ધમકી છે, સમજવી હોય એ ધમકી સમજી લેજો, અને દૂર છો અને દૂર જ રહેજો, અને મહેરબાની કરીને આવતા નહીં મારી નજીક. અને આ વસ્તુ સોશિયલ મીડિયાના મારા વિરોધીઓ, મારો સમાજ, મારું કુટુંબ, મારું પરિવાર, હરેક વ્યક્તિને લાગુ પડે છે, હરેક વ્યક્તિને લાગુ પડે છે. એવું નથી કોઈ સિંગલ વ્યક્તિને, બરાબર. હા, એટલે કોઈ પણ વ્યક્તિ મારી સામે પડતા પહેલા હો વાર પોતાના કપડાં પહેરી લેજો, તોય કપડાં કાઢવાની તૈયારી હવે હું રાખીને બેઠી છું. બીજું કયો, બસ મારી ધમકી અહીંયાથી પૂરી થઈ ગઈ અને મેં બધાને ધમકાવ્યા ને એટલે હું થોડીક ફ્રેશ થઈ ગઈ છું. અને સાચી વાત છે, હા, કારણ કે મેં આ જોયું છે સોશિયલ મીડિયામાં. હું કંઈક બોલું નહીં, આ તો આવી છે, આ તો તેવી છે, આ તો અલા. પણ મેં મારી જિંદગીમાં બહુ બધું કર્યું છે, બહુ જ બધું કર્યું છે. પૈસા કમાણી, દીકરાને ભણાવ્યો, સારા દીકરાને સારા સંસ્કાર આપ્યા, દીકરાને બહાર ભણવા મોકલો, આખા કુટુંબની એટલે મારા સમાજના લોકોની, મારા સમાજમાં હરેક લોકોના દીકરા દીકરીના લગ્ન પ્રસંગ દેણા કર્યા હોય, લેણા કર્યા હોય, દવાખાના હોય, હરેકને ત્યાં ઊભી રહી વાર વિવાર પ્રસંગ મરણ ખરણ હરેક